આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદમાં એક મહિનામાં 3 વાર એક જ જગ્યાએ ચોરી કરી નાસ્તો ફરતો કઢોલિયા ગામના ઈસમને દુકાનના માલિકે પકડી અને ડિવિઝન પોલીસને સુપ્રત કર્યા. દાહોદના અંજુમન દવાખાનાની પાછળ હુસેની મહોલ્લા દુધિયાવાલીની શેરીમાં આવેલ સબીર પાવર ટૂલ્સ એન્ડ બ્રેકરની દુકાનમાં સતત એક મહિનાથી 3 થી 4 વાર પોતાનું કસબ અજમાવી દુકાનમાં મૂકેલા વાયરો, કટિંગ મશીન, બ્રેકર મશીન ચોરી કરી ચુમંતર થઈ જતો હતો અને અવારનવાર ચોર તથા દુકાનના માલિમ હાતિમભાઈ ઢીલાવાલાએ ન છૂટકે બિલ્ડિંગની બહાર લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ઘટના સામે આવી. ત્યારે સીસીટીવી કેમેરામાં એક ઇસમ બેગમાં દુકાનમાં મૂકી રાખેલ સર સામાન ભરી લઈ જતા સીસીટીવી કેમેરા કેદ થતા દુકાનમાં માલિકે નજીકના ઇસમ દુકાનમાં માલિકને જોવા મળતા તેને મજૂરી કામ કરવા માટેનું બહાનું બનાવી બાઇક પર બેસાડી ઘરે લાવી દાહોદ એ ડિવિઝન પોલીસને જાણ કરાઈ. જેની જાણ થતાં જ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક આવી ચોર ઇસમને પકડી પાડી પૂછતાછ હાથ ધરી. હાલ તો જાણવા મળ્યું અનુસાર દુકાન માલિક દ્વારા તે ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અહીંયા આગળ 4 વાગે વાયર લાવીને મૂક્યો તો માણસોએ, હવે 4 વાગે માણસ લાવીને વાયર મૂકીને ગયો, પછી 7 વાગે આવીને આ માણસ અહીંયા આગળથી વાયર ને મશીન લઈને ચલો ગયો અને આ માણસ 2 થી 3 વાર અહીંયા આગળ આવીને ચોરી કરતા ટેવાઈ ગયો છે. અરે કેટલા રૂપિયાની ચોરી, સામાનની ચોરી થઈ છે હમણાં સુધી? 50,000 રૂપિયાની ચોરી થઈ છે. 50,000 ના આસપાસના સામાનની ચોરી થઈ. એ ચોરી ક્યારે થઈ હતી? શનિવારના રોજ, એટલે આજ મહિનાના અંદર 3 થી 4 વારની ચોરી કરી છે માણસે. તમે લોકો કેવી રીતે ચોરને પકડ્યું? અમે એમ પકડ્યો કે સીસીટીવીમાં અમે જોયો, અમે એની વિડીયો ફૂટેજ જોઈને પછી આ ચોરને ઓળખ્યો. આજે સવારે મેં જઈ રહ્યો હતો તે આગળ રસ્તામાં જ આ માણસ જોવાઈ ગયો તો એને પકડીને લાયા. કેવી રીતે લઈને આવ્યા તમે? એને બાઇક પર લઈને આવ્યા, એને કામના બહાનેથી. તમારું નામ? મારું નામ હાતિમ સબીરભાઈ ઢીલાવાલા. પોલીસને જાણ કરી આવી છે? હા, પોલીસને જાણ કરી દીધી.